विद्यार्थियों चौथा चैप्टर ना लास्ट चरण में आपणे न्यूमेरिकल्स ऑलरेडी लास्ट पीरियड में आपणे न्यूमेरिकल्स कर्या छे उदाहरण ना दाखलाओ। हवे आ सेशन में स्वाध्यायना दाखलाओ लईए पण फरी तमने रिमाइंड कराऊं के स्वाध्यायना दाखलाओ माटे विद्यार्थी ध्यानथी जोजो जे टीएसटी फॉर्मेशन समझूती दाखलाओ करवा माटे झड़पथी कई रीते गणतरी करी शकीए ए अगत्यनुं छे। એટલે આજે આપણે જે પણ દાખલાઓ કરાવીએ એ દાખલાઓ માટે ખાસ કરીને યાદ રાખજો વિદ્યાર્થીઓ, ટીએસટી ફોર્મેશન ઝડપથી દાખલાઓની ગણતરી કઈ રીતે કેવી રીતે એ જોજો। હવે ખાસ કરીને પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના દાખલાઓ લઈએ। મહેરબાની કરીને દરેક વિદ્યાર્થીઓ દાખલાના પ્રશ્ન ધ્યાનથી જુઓ, એ પ્રશ્નમાં સમજૂતી કઈ રીતે લેવાની એ જુઓ। એટલે કે આપણે સ્વાધ્યાયના દાખલાઓ કરીએ, સ્વાધ્યાયના ન્યુમેરિકલ્સ માટે સૌથી પહેલાથી ઓલરેડી આપણે ઘણી બધી એક્સરસાઇઝમાં દાખલાઓ આપ્યા છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ કર્યા છે, પણ ઘણા બધા વિદ્યાર્થીઓના દાખલામાં ડાઉટ હોવાના કારણે આપણે આ સેશન સ્પેશિયલી ડાઉટ સેશન સાથે સાથે ન્યુમેરિકલ મતલબ એટલે કે દાખલાઓ બધા કરાવીએ બને ત્યાં સુધી। હવે સૌથી પહેલા દાખલાની સમજૂતી જોજો વિદ્યાર્થીઓ કે 8 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા 100 આટા ધરાવતા તારના એક વર્તુળાકાર ગૂંચળામાંથી 0.40 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે। ગૂંચળાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું છે। ફરી ધ્યાનથી સાંભળો વિદ્યાર્થીઓ, ગૂંચળાના કેન્દ્ર પાસે મૂલ્ય શોધવાનું છે આપણે, એટલે કે 8 સેન્ટીમીટર ત્રિજ્યા તો છે જ, 100 સેન્ટીમીટર આટા ધરાવતા તાર એટલે કે આટાઓની સંખ્યા પણ છે જ આપણી પાસે, 100 આટાઓની સંખ્યા અને 0.40 એમ્પિયર વિદ્યુત પ્રવાહ, એટલે આ 8 સેન્ટીમીટર ત્રિજ્યા, 100 આટા અને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય આવી। એટલે આ પહેલા દાખલામાં ખાસ કરીને સમજૂતી જુઓ, આપણી પાસે જ્યારે પણ ચુંબકીય ક્ષેત્ર, બીજી એક વસ્તુ ગૂંચળાના કેન્દ્ર પર કીધું છે, એટલે વર્તુળાકાર ગૂંચળો હોય એના કેન્દ્ર પર, એના માટે ચુંબકીય ક્ષેત્ર the B is equal to mu 0 n I upon 2 r। જો આટાઓની સંખ્યા ના હોય તો આ સમીકરણ B is equal to mu 0 I upon 2 r। હવે આપણી પાસે સૌથી પહેલા mu 0 ની રકમ લઈએ 4π × 10⁻²⁷, n ની રકમ લઈએ, એ આટાઓની સંખ્યા કેટલી છે 100, અને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય જોઈએ તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય 0.42 r। ત્રિજ્યાની વાત કરીએ, ત્રિજ્યા 8 સેન્ટીમીટર મીટરમાં ફેરવી દઈએ, એટલે 8 × 10⁻²। હવે આ પાઈની જગ્યા જો આપણે રકમ 3.14 લખી દઈએ, હવે ગણતરી જોજો ધ્યાનથી વિદ્યાર્થીઓ। હવે એકદમ સિમ્પલ ફોર્મેશન છે, કંઈક વધારે પડતું કંઈક વિચારવાની જરૂર નહીં, કેલ્ક્યુલેશન આટલું કોમ્પિટિટિવ એટલે કોમ્પ્લિકેટેડ છે જ નહીં, બને ત્યાં સુધી એકદમ ઝડપી જવાબ આવી જશે। આ સમીકરણને 8 × 2 = 16 જોજો ધ્યાનથી, અને આપણી પાસે સૌથી પહેલા તો જે સમીકરણમાં કેન્સલ આઉટ થતું હોય ને એ જ કરી દઈએ, 4 અને આ કેન્સલ કરી દઈએ, આ જ સમીકરણમાં 4 જે છે એ 4 ને 10 વડે કરીએ, એટલે આ જ રકમ આપણાને 4/10 એટલે કે આ 4 ની સમજૂતી, આ 4 × 4 = 16, 8 × 2 = 16, એટલે સામાન્ય જોવા જઈએ આ બે કેન્સલ આઉટ, આ ઘાત કેટલી છે 100, આ ઘાત કેટલી 10⁻², ઉપર જશે એટલે આ ઘાત કેટલી થઈ ગઈ, ધ્યાનથી જુઓ વિદ્યાર્થીઓ, આ ઘાત 10⁻ છે અને આ ઘાતની સમજૂતી એટલે આ 100 ની રકમ, એટલે આ રકમ જ્યારે ઉપર જશે 10⁻⁴ થઈ જશે, એટલે આના પરથી આપણે ડાયરેક્ટલી જવાબ મળી જાય છે સમીકરણમાં। આ સમીકરણ હકીકતમાં આ 0.4 એટલે કે આ 10 નીચેના છેદમાં 10 લખીએ, એટલે આ 10⁻⁠ એ કેન્સલ, એટલે આ જ રકમ 3.14 × 10⁻⁴ ટેસ્લા, ક્યાં કેલ્ક્યુલેટરની જરૂર છે, 2 થી 3 મિનિટમાં જવાબ આવી જાય। આ જ રીતે આપણો બીજો એક દાખલો કરીએ, ફરી ધ્યાનથી સાંભળજો, વર્તુળાકાર હોય અને કેન્દ્ર પર હોય એના માટે ચુંબકીય ક્ષેત્ર B is equal to mu 0 I upon 2 r, અને રિંગ હોય એનાથી r અંતરે હોય તો mu 0 I 2 pi
ભાઈ આ ચુંબકીય ક્ષેત્રના સમીકરણ માત્ર યાદ રાખો, ઓટોમેટિક દાખલા સોલ્વ. આ જ રીતે બીજો એક દાખલો લઈએ. એક લાંબા સીધા તારમાંથી 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. એક લાંબો તાર છે, એમાંથી 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહનો વહન થાય છે. તારથી 20 સેન્ટીમીટર અંતરે કોઈ પણ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું છે. કેટલા અંતરે? 20 સેન્ટીમીટર. શું શોધવાનું છે? ચુંબકીય ક્ષેત્ર. વિદ્યાર્થી જુઓ શું કીધું છે, ફરી ધ્યાનથી યાદ રાખો. વાહક તાર થી આર અથવા વાય અંતરે, અહીંયા આપણે વાય લીધું છે એટલે આ રકમ વાયને અનુલક્ષીને આર લઈએ તો આરને અનુલક્ષીને આ જ સમીકરણમાં ડાયરેક્ટલી રકમ મૂકો. આ સમીકરણ બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો આઈ અપોન 2 પાઈ વાય, ડાયરેક્ટ સોલ્યુશન મળી જશે. ખબર પડી ગઈ. હવે ત્રીજો દાખલો લઈએ. વિદ્યાર્થી ધ્યાનથી સાંભળો, આપણે TSG ફોર્મેશન લઈએ છીએ ગણતરી બને ત્યાં સુધી. તમે થોડીક ટ્રાય કરજો અને એમાં પણ કંઈક પ્રોબ્લેમ હોય તો પૂછતા રહેજો. હવે ત્રીજો દાખલો લઈએ સ્વાધ્યાયનો. હવે ત્રીજા દાખલામાં જુઓ, સમક્ષિતિજ સમતલમાં રહેલા એક લાંબા સીધા તારમાં 50 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. લાંબો તાર અને એમાં 50 એમ્પિયર વિદ્યુત પ્રવાહનો વહન થાય છે. આ 50 એમ્પિયરના વિદ્યુત પ્રવાહનો વહન થાય છે. ઉત્તરથી દક્ષિણ દિશા તરફ આ પ્રવાહ વહે છે. બસ અહીંયા જ સમજૂતી ચાલુ થાય કે જ્યારે પણ દિશાને અનુલક્ષીને હોય ત્યારે રકમ કઈ રીતે શોધવાની. તો સૌથી પહેલાં આવું જ્યારે પણ હોય, ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ ઉત્તર, ખાસ કરીને ઉત્તરથી દક્ષિણ વિદ્યુત પ્રવાહનો વહન છે એટલે વિદ્યુત પ્રવાહ આ રીતે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ, એટલે આઈ કઈ દિશામાં વહન છે? ઉત્તરથી દક્ષિણ દિશામાં. તારથી પૂર્વમાં 2.5 મીટર અંતરે આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શોધવાનું છે. ફરી ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી, તારથી પૂર્વ દિશામાં 2.5 મીટરના અંતરે ધારો કે આપણી પાસે પી બિંદુ છે અને આ 2.5 મીટરનો અંતર, આપણે આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું અને એની દિશા શોધવાની. બસ જ્યારે પણ વાહક તાર હોય, વિદ્યુત પ્રવાહનો વહન થતો હોય, એનાથી આર આ અંતરે ચુંબકીય ક્ષેત્ર હોય એટલે બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો આઈ અપોન 2 પાઈ વાય. હવે આપણાને કેટલા કીધું છે, અંતરે 2.5 અને આઈનું મૂલ્ય કેટલું, રકમ મૂકી દો એટલે ડાયરેક્ટ જવાબ સમીકરણમાં ધ બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો આઈ 2 પાઈ વાય, મ્યુ ઝીરો 4π × 10⁻²⁷ π × 10⁻²⁷ આઈની રકમ 50, 2π × y 2.5. હવે 2.5 મીટર એટલે એ પણ SI જ છે એટલે હવે આ સમીકરણ જે કેન્સલ થતા હોય 5π કેન્સલ આઉટ, આ 2.5 એટલે 10 અહીંયા ગુણાકાર કરો એટલે આ કેટલા થયા, 25. હવે આ 25 થાય અને આ 50 છે એટલે ઓટોમેટિકલી આ જ રકમ, આ 2 અને આ કેન્સલ. હવે જુઓ ધ્યાનથી, અહીંયા કેટલો છે, 10 અને આ એટલે 4 × 10⁻²⁶ ટેસ્લા. દરેક જવાબ. હવે દિશાની વાત આવે છે, ફરી યાદ કરો જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ દિશા. હવે આ જે છે એ આપણાને વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે છે અને આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, એટલે જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ એટલે કે અંગૂઠાના નિયમ પરથી પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા પાનાને સમતલને લંબ ઉર્ધ્વ દિશામાં મળશે. એટલે ઉર્ધ્વ દિશા અને અધો દિશા, ઉર્ધ્વ એટલે ઉપરની બાજુ, અધો એટલે નીચેની બાજુ. બસ હવે માત્ર સમજૂતી જુઓ વિદ્યાર્થી, પ્રવાહ કઈ બાજુ વહન થાય છે, નીચેની બાજુ વહન થાય છે. હવે નીચેની બાજુ જ્યારે પણ વહન થતો હોય એટલે આ નીચેની બાજુ વહન, પ્રવાહની દિશા આમથી આમ એટલે આ ઉર્ધ્વ દિશામાં આ રીતે સમીકરણ મળશે. એટલે દિશા કઈ બાજુ, પાનાને સમતલને લંબ ઉર્ધ્વ દિશા. ઓકે, આવો જ એક સેમ દાખલો સ્વાધ્યાયનો ચોથો દાખલો લઈએ.
સ્વાધ્યાયના ચોથા દાખલા. હવે ન્યુમેરિકલ્સ નંબર 4, સૌથી પહેલા જો માથા પરથી પસાર થતા વીજળીના તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 90 એમ્પિયર છે, એટલે આઈ ઇઝ ઇક્વલ ટુ 90 એમ્પિયર. હવે એ પ્રવાહ પૂર્વથી પશ્ચિમ દિશામાં વહે છે, હમણાં જે રીતે સમજૂતી લીધી એ જ રીતે પ્રવાહ ક્યાંથી ક્યાં વહન થાય છે? પૂર્વથી પશ્ચિમ. વિદ્યાર્થીઓ ઓલરેડી બે સૂત્રો કેમ લખેલા છે એ પણ જોજો, જેટલા દાખલાઓ કરીએ બધામાં સમજૂતી હશે. આ વિદ્યુત પ્રવાહનો વહન કઈ બાજુ? પૂર્વથી પશ્ચિમ દિશામાં. હવે આ તારથી 1.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધો. ફરી ધ્યાનથી સાંભળજો, આ તારથી 1.5 નીચે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધો. એટલે નીચેની બાજુ વાત કરીએ એટલે કઈ બાજુ ગણાય? દક્ષિણ બાજુ. અને આમાં પણ દિશા જોજો ધ્યાનથી, નીચેની બાજુ 1.5 મીટર, એટલે ધારો કે પી બિંદુ આનાથી 1.5 મીટરના અંતરે છે. ફરી કોઈ પણ વાહકતારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ચુંબકીય ક્ષેત્ર બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો આઈ અપોન 2π y. બધાની રકમ મૂકી દે ગણતરી. હવે ગણતરી આપણે બોર્ડ મુજબ તો સમીકરણ મુજબ ડાયરેક્ટ રકમ મુજબ, એટલે રકમ મૂકીને કરી દઈએ. હવે કોમ્પિટિટિવ બેઝ કરીએ તો કઈ રીતે? મ્યુ ઝીરો 4π આઈ ની રકમ તમારી પાસે 90, 2π ટી ની રકમ 2π y, અંતરની રકમ 1.5, 1.5 ને ધારો કે 15 લઈ લઈએ, 10 લઈ લઈએ ઉપર, એટલે 900. 4π × 90 × 10 / 2π, π π કેન્સલ, 2 કેન્સલ, એટલે આપણો જવાબ ડાયરેક્ટલી ગુણાકાર કરીએ તો 1.2ના સંદર્ભમાં મળશે. એટલે એનો જવાબ ચુંબકીય ક્ષેત્ર ધ બી ઇઝ ઇક્વલ ટુ 1.2 × 10⁻¹⁵ ટેસ્લા. ગણતરી કરી જુઓ. હવે બીજી એક સમજૂતી લઈએ અને ચુંબકીય ક્ષેત્રની દિશા લઈ આવે. જમણા હાથના નિયમ પરથી તારની નીચેની તરફ દક્ષિણ દિશા, એટલે આ તો આપણે જ્યારે પણ પ્રવાહ હોય એટલે નીચેની તરફ એટલે દક્ષિણ દિશા જોઈએ, એમાં પણ બીજી કોઈ સમજૂતી નહીં. હાર્ડલી 1 થી 1.5 મિનિટના જવાબ આવી જાય છે. હવે આવો એક દાખલો લઈએ, પાંચમો દાખલો લઈએ આપણે, સ્વાધ્યાયનો પાંચમો દાખલો. ઓકે, સ્વાધ્યાયનો પાંચમો દાખલો જો વિદ્યાર્થી, 0.15 ટેસ્લાના એકમ લંબાઈ દીઠ નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ બનાવતી દિશામાં રહેલા તારમાંથી 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. આ તાર પર એકમ લંબાઈ દીઠ લાગતા ચુંબકીય બળનું મૂલ્ય શોધવાનું છે. ફરી ધ્યાનથી સાંભળો, બધી રકમ આપણી પાસે છે અને કશું જ નહીં યાદ રાખવાનું. જ્યારે પણ ચુંબકીય ક્ષેત્ર હોય, વિદ્યુત પ્રવાહધારિત તાર હોય, એ તારમાં લાગતું બળ F ઇઝ ઇક્વલ ટુ I L ક્રોસ B, એટલે આ જ સમીકરણ I L B સાઇન થીટા. બસ ફરી ધ્યાનથી જુઓ, એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહધારિત તાર મૂકવામાં આવે તેના પર લાગતું બળનો સૂત્ર F ઇઝ ઇક્વલ ટુ આઈ એલ ક્રોસ બી ક્રોસ એટલે સાઈન થેટા. આપણે શું આપેલું છે, શું શોધવાનું છે? ફરી ધ્યાનથી સાંભળો, એકમ લંબાઈ દીઠ લાગતું બળ, એટલે ફરી વધારે પડતું કંઈ કેલ્ક્યુલેશનમાં માથાકૂટ કરવા નહીં. F બાય L ડાયરેક્ટ સૂત્રનો કરતા બનાવો, આ સમીકરણમાં આઈ બી સાઈન થીટા. વિદ્યાર્થીઓ મેથામેટિક્સ, ફિઝિકલ મેથામેટિક્સમાં એવું કહેવાય, હા એ ખરું, ફિઝિક્સમાં એવું કહેવાય, ધારો કે 90%ના દાખલાઓમાં આપણે ધારી લઈએ છીએ, પણ એકદમ સ્પષ્ટ સિમ્પલ જે સમજૂતી હોય એ પ્રમાણે નિયમોને આધીન પણ વધારે પડતી એનાલિસિસ કરશો તો એમાં આપણે ફિઝિક્સમાં એવું પણ કહેવાય, મોર એનાલિસિસ મેક એ પેરાલિસિસ. એટલે આપણે માત્ર નિયમોની સમજૂતી જોઈએ છે અને એના પરથી દાખલા વધારે. અહીંની રકમ કેટલી? વિદ્યુત પ્રવાહ ચુંબકીય ક્ષેત્ર, તો વિદ્યુત પ્રવાહની રકમ હવે આ જ સમીકરણમાં આપણી પાસે જુઓ 0.15 ટેસ્લા. પ્રશ્ન ચાલુ થાય એટલે ચુંબકીય ક્ષેત્ર છે જ, ખબર પડી ગઈ. પછી 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ, એટલે આઈ ઇઝ ઇક્વલ ટુ 8 sin θ. સાઈન થીટાની રકમ કેટલી? 30. સાઈન 30ની રકમ કેટલી? 1/2. એટલે ડાયરેક્ટલી આપણે જવાબ F / L અને એકમ ન્યૂટન પર મીટર.
હવે ગણતરી કઈ રીતે ઝડપથી કરીએ એ પણ જોઈ લઈએ. વિધાઉટ કેલ્ક્યુલેટર આઈ, આઈ ની રકમ એટલે વિદ્યુત પ્રવાહ 8, બી 0.15, તો 0.15 એટલે કે 15/10, સોરી હા 15/100, સાઇન થીટા, સાઇન 30, સાઇન 30 ની રકમ 1/2. આ બધાનો ગુણાકાર કરીએ, બધાનો ગુણાકાર એટલે કે 8 × 15 1/2. સિમ્પલ, એકદમ સાદા શબ્દોમાં 8 × 15 ની વાત કરીએ તો ડાયરેક્ટલી જવાબ મળી જ જાય છે. કઈ રીતે? તો 15 × 18 = 120, એટલે આનો જવાબ 1.2, એટલે આનો ગુણાકાર કેટલો? 1.2, સાઇન 30 1/2, 1.2 × 1/2, અને જવાબ આપણે 0.6 ન્યૂટન પર મીટર. વિદ્યાર્થીઓ હજી તમને ભાવ કેલ્ક્યુલેશન્સ આ એક વસ્તુ કે આપણા વિડીયોના માધ્યમથી ગણતરી દાખલાઓ માટે ઇઝી કઈ રીતે બને છે એ ધ્યાનથી જોતા રહેજો. હજી તમને કહું, એક્ઝામ, કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ આના કરતાં પણ આપણે TST ફોર્મેશન્સ લઈએ. હા, એટલી ગેરંટી કે નિયમિત વિડીયોઝ જોતા રહેજો, જે પણ ડાઉટ્સ હોય એ પૂછતા રહેજો, એટલે ઝડપથી દાખલાઓનું સોલ્યુશન મળશે. હવે છઠ્ઠો દાખલો લઈએ છે, આ જ રીતે પાંચમાની જેમ જ. ઓકે, 3 સેન્ટીમીટર લંબાઈના તારમાંથી 10 mA વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, જેને એક સોલેનોઇડમાંથી તેની અક્ષને લંબરૂપે મૂકેલો છે. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર 0.27 ટેસ્લા આપેલ છે. તો તાર પર ચુંબકીય બળનું મૂલ્ય શોધવાનું, બસ બધી રકમ આપેલી છે. સૌથી પહેલા ચાલુ કરીએ વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહનું મૂલ્ય 10 એમ્પિયર. પછી વાત કરીએ આપણે L, લંબાઈ પણ તમારી પાસે છે જ. લંબાઈ કેટલી છે તમારી પાસે? તો 3 સેન્ટીમીટર. મીટરમાં કન્વર્ટ કરો, 3 × 10^-2 ચુંબકીય ક્ષેત્ર, તો ચુંબકીય ક્ષેત્રની રકમ 0.27 ટેસ્લા. આ બધાનો ગુણાકાર કરો, સાઇન 90, સાઇન 90 એટલે 1, ડાયરેક્ટ ગુણાકાર કરીએ તો જોજો ધ્યાનથી, આ જ સમીકરણમાં એમ્પિયર 10 × 3 એટલે કે 30 × 0.27 એટલે કે 27 × 3 કરીએ એટલે કે 81, એટલે 8.1, એટલે 8.1 × 10⁻²⁺ ન્યૂટન. હવે આમાં પણ દિશા ફ્લેમિંગના ડાબા હાથના નિયમથી મળી જશે, એટલે એમાં પણ જો બળની દિશા શોધવી હોય તો ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પરથી એ બળની દિશા પણ નક્કી કરી શકાય છે. વિદ્યાર્થીઓ હવે આ જ રીતે આપણે 7મો દાખલો લઈએ છીએ, જોજો ધ્યાનથી. બને ત્યાં સુધી ગણતરી જે રીતે કરીએ છીએ એ જ રીતે ગણતરી કરજો. તો દાખલાઓમાં, કોમ્પિટિટિવમાં અને બોર્ડમાં સોલ્યુશન ઝડપથી મળી જશે. હવે 7મો દાખલો લઈએ, ધ્યાનથી સાંભળો. 4 સેન્ટીમીટર અંતરે રહેલા બે લાંબા, સીધા અને સમાંતર તાર, બે સમાંતર તાર છે આપણી પાસે A અને બી, માંથી 8 એમ્પિયર અને 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહનો વહન થાય છે અને એક સમાન દિશામાં થાય છે. આ તાર એના 10 સેન્ટીમીટર લંબાઈના વિભાગ પર લાગતું બળ શોધો. બે સમાંતર તાર મૂકેલા છે, એક તારમાં વિદ્યુત પ્રવાહ આપી દીધું છે, બીજા તારમાં વિદ્યુત પ્રવાહ આપી દીધું છે, અને સૌથી પહેલા ધ્યાનથી સાંભળજો, તાર એકના 10 સેન્ટીમીટરના લંબાઈ પર લાગતું બળ શોધવાનું. તો સૌથી પહેલા શું કરીએ, એકદમ સિમ્પલ ફોર્મેશન્સ, એકમ લંબાઈથી લાગતું બળ લઈ લઈએ. હવે જ્યારે પણ બે સમાંતર તાર હોય ત્યારે લાગતું બળ, ધ એફ ઇઝ ઇક્વલ ટુ, યાદ કરો સમીકરણ વિદ્યાર્થીઓ, μ₀ I₁ I₂ L / જ્યાં L, ખાસ કરીને ત્યાંથી સાંભળજો, જે પણ લંબાઈને અનુલક્ષીને લઈએ એ સૂત્ર છે, અને નીચે 2πD, ડી એટલે બે તાર વચ્ચેનો અંતર, આ બે તાર વચ્ચે લાગતો બળનો સૂત્ર. હવે એકમ લંબાઈ દીઠ બળ લઈ લઈએ, એટલે F/L ઇઝ ઇક્વલ ટુ μ₀ I₁ I₂ / 2πD. હવે આ જ સમીકરણમાં ફરી રકમ મૂકી દઈએ, μ₀ની રકમ 4π × 10⁻²⁷ I₁ની રકમ 8, I₂ની રકમ 5. હવે 2π એટલે π π કેન્સલ, 2 2 કેન્સલ એટલે અહીંયા 2 રહ્યું. હવે જોજો, 8 5
એટલે એ રકમ પરથી આપણે ડાયરેક્ટ 40 થયા અને અહીંયા બે ભાઈ તો કેન્સલ થઈ ગયું. ડી ડીની રકમ કેટલી છે ધ્યાનથી સાંભળજો. ડી એટલે બે વચ્ચેનું અંતર 4 સેન્ટીમીટર એટલે 4 × 10^-2 હવે 10^-2 એટલે ફરી કેન્સલ એટલે જવાબ આપણો 2 × 10^-4 ન્યૂટન પર મીટર. બધાની રકમ મૂકી દઈએ એટલે જુઓ ધ્યાનથી 2 × 10^-4 ન્યૂટન પર મીટર. એકમ લંબાઈ દીઠ લાગતું બળ. હવે કુલ બળ શોધવાનું જે લંબાઈને અનુલક્ષીને હોય તો તો કુલ બળ F' = F/L ઇન્ટુ આપેલ લંબાઈ. અને આપેલ લંબાઈનું મૂલ્ય કેટલું છે 10 સેન્ટીમીટરના અંતરે. હવે 10 સેન્ટીમીટર અંતરે જ્યારે પણ વાત કરતો હું તો 10 × 10^-2 10^-2 એટલે કે 10 × 10^-2 -2 એટલે કે 1 થયું અને જવાબ 2 × 10^-4 અને -1 એટલે 2 × 10^-5 ન્યૂટન લાગતો કુલ બળ. વિદ્યાર્થીઓ અહીંયા એ ને લંબરૂપે બી તરફ આકર્ષી બળ મળે છે એટલે કે બે સમાંતર વિદ્યુત પ્રવાહ ધારી તાર હોય એક જ દિશામાં હોય એટલે બેની વચ્ચે આકર્ષણ બળ લાગશે. આ યાદ રાખજો. હવે આવો જ એક દાખલો લઈએ છે 8મો. સ્વાધ્યાયનો 8મો દાખલો લઈએ. હવે પેલા સમજૂતી જોઈ લો. 8 સેન્ટીમીટર લંબાઈના એક સોલેનોઇડ પર પાસ પાસે દરેક 400 આંટાવાળા 5 આવરણ વીંટાળ્યા છે. સોલેનોઇડનો વ્યાસ 1.8 સેન્ટીમીટર છે. જો સોલેનોઇડમાં 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો તેના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધો. વિદ્યાર્થી એક વસ્તુ હંમેશા યાદ રાખજો, સોલેનોઇડ હોય કે ટોરોઇડ હોય એના માટે ચુંબકીય ક્ષેત્ર μ0ni. આપણી પાસે સોલેનોઇડ છે એટલે μ0n/Li જ્યાં સ્મોલ n એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા. ટોરોઇડ હોય તો l ની જગ્યાએ 2πr એકમ પરિધિ દીઠ આંટાઓની સંખ્યા. હવે બધાની રકમ આપણી પાસે છે જ μ0 4π × 10^-7 ઓકે. હવે આંટાઓની સંખ્યા કેપિટલ n. હવે આ કેપિટલ n આંટાઓની સંખ્યા કેટલી 400. હવે એમાં પણ 5 આવરણ છે એટલે 400 × 5. એ જ રીતે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. હવે વિદ્યુત પ્રવાહનું વહન કેટલું થાય છે તો 8 એમ્પિયર. અને લંબાઈની વાત કરીએ તો લંબાઈ આપણી પાસે કેટલી છે તો ધ્યાનથી જુઓ આપણી પાસે લંબાઈ 80 સેન્ટીમીટર લંબાઈ છે એટલે એલની રકમ 80 સેન્ટીમીટર. બધાની રકમ મૂકી દો વિદ્યાર્થીઓ. આપણો જવાબ બને ત્યાં સુધી જો ટેક્સ્ટ બુક પ્રમાણે લેતા હોય તો કંઈ પણ જવાબ પાઈના ફોર્મમાં રાખો કે ના રાખો ચાલશે. પણ જો કોમ્પિટિટિવની દ્રષ્ટિએ જોઈએ તો જો જવાબ જો એમસીક્યુ ફોર્મમાં જો હોય પાઈને અનુલક્ષીને છે કે પાઈને વગર એટલે પાઈ એટલે કે ગુણાકાર કરવા એટલે આ બધાની રકમ મૂકો એટલે આપણો જવાબ મળી જાય. આપણો જવાબ જો 2.512 × 10^-5 આવે અને આપણે રેફરન્સ બુકમાં કે ટેક્સ્ટ બુકમાં જવાબ 2.5 × 10^-2 ટેસ્લા હોય તો પણ જવાબ સાચો જ છે અને એ ના હોય તો પાઈના ફોર્મમાં 8π × 10^-3 ટેસ્લામાં હશે. એટલે બને ત્યાં સુધી ડાયરેક્ટ જવાબમાં રકમ મૂકેલે ડાયરેક્ટ જવાબ મળી જશે. આવો એક બીજો દાખલો લઈએ 4.9 સ્વાધ્યાયનો 9મો દાખલો. હવે આ 9મા દાખલામાં જુઓ 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસ ગૂંચળાને 20 આંટા છે અને તેમાંથી 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ ગૂંચળું શિરોલંબ લટકાવેલું છે અને ગૂંચળાને સમતલને લંબ 0.80 ટેસ્લા મૂલ્યના સમસ્થિતિજ નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ બનાવે છે. તો ટોર્કનું મૂલ્ય શોધો. એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં ટોર્ક એટલે ટોર્કનું મૂલ્ય ધ ટાઉ ઇઝ ઇક્વલ ટુ એન I A B sin theta. આ સમીકરણ પણ ક્યાંથી તો વિદ્યાર્થીઓ યાદ રાખો ધ ટાઉ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ક્રોસ B અથવા M ક્રોસ B. એટલે આવી સમજૂતી માટે જો આંટાઓની સંખ્યા હોય તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ એન આઈ એ. આ યાદ રાખજો આપણે.
બસ હવે આ સમીકરણમાં રકમ મૂકી દી, બધાની રકમ છે, ડાયરેક્ટલી જવાબ મળી જાય છે. અને એકમ ટાઉ 11માં મેં ઓલરેડી વાંચી ગયા છે, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફ, સ્થાન સદિશ અને બળના સદિશ ગુણાકારને ટોર્ક કહીએ છે. આર એટલે મીટર અને એફ એટલે કે ન્યૂટન, એટલે ટોર્કનો એકમ ન્યૂટન મીટર. દરેક દાખલામાં બોર્ડની વાત કરીએ તો જો એકમ ન લખેલો હોય તો અડધો માર્ક્સ કપાઈ જશે. એટલે હા, એક દાખલામાં એક એકમ ના હોય તો એનો અડધો માર્ક્સ કપાઈ જશે, એના માટે ફરી રિપીટ ના થાય. પણ જો બીજા દાખલામાં સેમ પ્રોબ્લેમમાં હોય તો ફરી માર્ક્સ કપાઈ જાય. એટલે ખાસ કરીને આ એક સમજૂતી નાનકડી યાદ રાખજો. હવે અત્યાર સુધી જે પણ સમજૂતી લીધી છે એના પરથી એક દસમો દાખલો લઈએ. સ્વાધ્યાયનો દસમો દાખલો હવે ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થીઓ. બે ચલિત ગુચડાઓના મીટરો એમ વન અને એમ ટુની વિગત આપેલી છે તમને. આર વન ઇઝ ઇક્વલ ટુ 10 ઓહ્મ, એન વન ઇઝ ઇક્વલ ટુ 30. એટલે પહેલા ગુચડા માટે આર વન અવરોધ, આંટાઓની સંખ્યા એન વન, ક્ષેત્રફળ એ વન, ચુંબકીય ક્ષેત્ર બી વન તમને આપેલું છે. બીજા ગુચડા માટે પણ આ જ રીતે આર ટુ, એન ટુ, એ ટુ, બી ટુની રકમ તમારી પાસે છે. હવે શું શોધવાનું છે ધ્યાનથી સાંભળજો. એમ ટુ અને એમ વન બે મીટરો માટે વિદ્યુત પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર શોધવાનો. વિદ્યુત પ્રવાહ સંવેદિતા યાદ રાખજો, વિદ્યુત પ્રવાહ સંવેદિતા એ પ્રવાહ સંવેદિતા એટલે ફાઈ અપોન આઈ. હવે યાદ કરીએ ફાઈ અપોન આઈ વાળો કયો સૂત્ર, તો એન એ બી અપોન કે એવો કંઈક સૂત્ર આપણે તારવેલું. બસ ફાઈ અપોન આઈ એટલે એને આપણે એસ આઈ કહેવાય. હવે એસ આઈ મીટર એક માટે અને મીટર બે માટે આ રીતે લઈએ. હવે એસ આઈ એટલે કે ઇલેક્ટ્રિક સેન્સિટિવિટી, અને જો વિદ્યુત સ્થિતિમાનની સંવેદિતા હોય એટલે કે વોલ્ટેજ સંવેદિતા હોય તો એને એસ વી લઈ લઈએ. હવે પહેલા માટે એસ વન આઈ એસ ટુ આઈ નો ગુણોત્તર અને બી ધ્યાનથી જો વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર આ જ રીતે એસ વન વી અપોન એસ ટુ વી નો ગુણોત્તર. આજે આપણે જેટલી પણ સમજૂતી જોઈ છે બધામાં માત્ર સૂત્રોની સમજૂતી યાદ રાખો, એટલે સૂત્રો યાદ રાખો એટલે ડાયરેક્ટ જવાબ મળી જાય છે. અને ગણતરી માટે બને ત્યાં સુધી ડાયરેક્ટલી કેલ્ક્યુલેશન્સ કરો. આ જ રીતે 11મો પ્રશ્ન, 12મો, 13મો આ દાખલાઓ તમને હોમવર્ક મળે. એક વસ્તુ યાદ રાખો વિદ્યાર્થીઓ, જો ચુંબકીય બળની વાત કરીએ, માત્ર ચુંબકીય બળ, ત્યારે શું યાદ રાખવાનું છે, એફ એમ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી ક્રોસ બી. આ દાખલાઓ જો તમે એની સમજૂતી એકથી બે વાર જુઓ અને જાતે એક વાર ટ્રાય કરો તો તમને વધારે પડતી મહેનત કરવાની જરૂરત જ નહીં, કેમ કે તમારે ફોર્મ્યુલા રિકોલ થઈ જાય છે. તમે એ સૂત્રોને રિકોગ્નાઇઝ, દરેક ટોપિક માટે રિકોગ્નાઇઝ કરીને એની સમજૂતી મુજબ તમે એનું નિવારણ લાવી શકો.